દુનિયાભરમાં વર્લ્ડ બ્લડ ડોનર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે મધરહૂડ ફાઉન્ડેશન અને એનઆઈએમસી જે દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મધરહૂડ ફાઉન્ડેશન એસોસિએટ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને પત્રકારિતા ક્ષેત્રે જાણીતી ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ એનઆઈએમસીજીના સહિયારા પ્રયાસરૂપે શુક્રવારના રોજ વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસનું આયોજન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના મેયર બિજલ પટેલ પણ ખાસ હાજરી આપી હતી અને આ દિવસના મહત્વને લઈને ઉદ્બોધન કર્યું હતું. વિશ્વ બ્લડ ડોનર્સ દિવસનો મુખ્ય હેતુ નિયમિત રક્તદાન કરવું જરૂરી છે તેના વિશે જાગૃતતા વધારવી તે હતો. આ સાથે સાથે સર્વોદય ટ્રસ્ટ સાથે જોડાયેલા ડૉક્ટર આનંદ પટેલ, એનઆઈએમસીજેના ડિરેક્ટર શિરીષ કાશીકર, ડૉક્ટર આનંદ પટેલની મેડિકલની ટીમ, પેથોલોજીસ્ટનો સ્ટાફ ડા ડીજી પટેલ અને એનઆઈએમજીસીના સ્ટુડન્ટ્સ તેમજ ફેકલ્ટી સામેલ થયા હતા. આ દરમિયાન સફળ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશનનો આ સફર કાર્યક્રમ મધરહૂડ વુમન્સ હોસ્પિટલ ચાઇલ્ડ કેર હોસ્પિટલ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પ સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો. મધરહૂડ હોસ્પિટલ અને એનઆઈએમજીસીજે સ્ટુડન્ટ દ્વારા આ લગન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે અને એ દિવસે મધરહૂડ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડૉક્ટર ટ્વિંકલને, ડૉક્ટર આનંદજીને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે જ્યારે એમના આ અથાગ પ્રયત્ન અને સાથ સહકારના હિસાબે જ્યારે કોકની જિંદગી બચી શકે છે એવો એક ઉમદા હેતુને કારણ આજે આવો બ્લડ ડોનેશન કેમ્પનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નથી પણ લોકો ઉપયોગી એક કાર્યક્રમ છે અને એટલે જ આ કાર્યક્રમમાં આવીને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આજે અહીંયા આગળ એમના ધાર્યા પ્રમાણે 50થી વધારે બોટલનું રક્તદાન થવાનું છે અને હજુ આગામી દિવસોમાં આવું ને આવો જ કાર્યક્રમ લોકો દ્વારા કરવામાં આવે એવી હું શુભેચ્છા આપું છું. બ્લડ આપ જાણો છો કે દરેક કાર્યમાં અમદાવાદ પ્રથમ રહેતું હોય છે, તો આ કાર્યમાં પણ શું કરવા પાછળ રહે અને મારી પહેલાં પણ ઘણા બધાના એક પ્રયત્નથી સારા એક સંદેશથી જ્યારે અમદાવાદના નગરજનોમાં એક ઉત્સાહિત કાર્યક્રમ કહેવાય એવો આ કાર્યક્રમ હોય છે. નાના મોટા કાર્યક્રમ પણ થતા હોય છે, બધી બ્લડ બેંક દ્વારા પણ કાર્યક્રમ થતા હોય છે, જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા ડૉક્ટર દ્વારા પણ આ સુંદર કાર્યક્રમના આયોજન થતા હોય છે. તો એ બાબતે અમદાવાદના નગરજનોનો જે એમ કહેવાય કે અભૂતપૂર્વ પ્રતિસાદ રહ્યો છે બ્લડ ડોનેશન માટે થઈને, અને અમદાવાદના નગરજનો મેં જે કહ્યું એ પ્રમાણે કે જે કામ ધારે છે ને એ કરીને બતાવે છે, તો આ કાર્યમાં પણ અમદાવાદના નગરજનો પાછળ ના રહેતા એમાં પણ નંબર 1 છે. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZSTV અમદાવાદ.